નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર. જો મિત્રો તમે આ ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ મિત્રો ચેનલને શેર, લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોશું ધોરણ 6 વિષય ગુજરાતી સેકન્ડ સેમિસ્ટર એટલે કે દ્વિતીય સત્રના એકમ 15 ગુજરાત મોરી મોરી રે. આ એકમની સ્વાધ્યયન પોથીના પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા મિત્રો આપણે આ વિડીયોમાં કરીશું. તો જોઈએ પ્રશ્ન નંબર પહેલો. મિત્રો, પ્રશ્ન નંબર 1 આપ્યો છે, કૌંસમાં આપેલા શબ્દોનો યોગ્ય ઉપયોગ કરી આપણે ખાલી જગ્યાને પૂરી કરો. મિત્રો, કૌંસમાં શબ્દો આપેલા છે, નીચે આપણને 6 ખાલી જગ્યાઓ આપેલી છે, તે તમામે તમામ કવિતાની પંક્તિઓ છે, તેમાં આપણે યોગ્ય શબ્દ મૂકી ખાલી જગ્યાને પૂરી કરીએ. પહેલું છે, ગાંધીજીની ખાલી જગ્યા કપરીજી રવી, તો ઉત્તર લખીશું ગુજરાત. બીજું, ખાલી જગ્યા વાડીએ છાતીશી ઉભરી, તો ઉત્તર લખીશું ચોરવાડ. ત્રીજી ખાલી જગ્યા, ડગલે ને ડુંગરે ખાલી જગ્યા ભર દેતી હૈયા, તો ખાલી જગ્યામાં ઉત્તર લખીશું ભરી. ચોથી ખાલી જગ્યા, સમંદરના મોતીની ખાલી જગ્યા નવરાવતી, ઉત્તર લખીશું છોડ. પાંચમી ખાલી જગ્યા, સાબરના મરદાની ખાલી જગ્યા સુણાવતી, ઉત્તર લખીશું સોણલા. અને છઠ્ઠી ખાલી જગ્યા, ખાલી જગ્યાને મોરની મેઘ મીઠે બોલડી, ઉત્તર લખીશું કોયલ. તો મિત્રો, આમ પહેલી ખાલી જગ્યામાં ગુજરાત, બીજીમાં ચોરવાડ, ત્રીજીમાં ભરી, ચોથીમાં છોડ, પાંચમીમાં સોણલા અને છઠ્ઠીમાં કોયલ શબ્દ મૂકી ખાલી જગ્યાને પૂર્ણ કરીશું. તમે કવિતાના આધારે પણ આ ઉત્તરોને લખી શકો છો. આગળ પ્રશ્ન 2. પ્રશ્ન 2 છે મિત્રો, શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી કાવ્યપંક્તિ ફરીથી લખો. મિત્રો, અહીં કાવ્યપંક્તિ આપી છે, તેના શબ્દક્રમ આડો અવળો થઈ ગયો છે. આપણે યોગ્ય ક્રમમાં મૂકી ખાલી જગ્યા વાક્ય પંક્તિ ફરીથી લખીશું. તો મિત્રો, પહેલી જે પંક્તિ છે તેનો ઉત્તર આવશે ભારતની ભૂમમાં ઝાંઝેરી ગુજરાત. બીજી કાવ્યપંક્તિ છે તેનો ઉત્તર આવશે ગિરનારી ટૂંકોને ગઢરે ઈડર્યું. ત્રીજી કાવ્યપંક્તિ છે તેનો ઉત્તર આવશે આંખની અમીમીટ ઉભરે ચરોતરે. આગળ જોઈએ ચોથી કાવ્યપંક્તિ. ચોથી કાવ્યપંક્તિ થશે જેનો ઉત્તર થશે હૈયાના હીરપાઈ હેત ભરી નીતરી. અને પાંચમી કાવ્યપંક્તિ છે તેને યોગ્ય ક્રમમાં આ રીતે ગોઠવીશું નર્બનની ગુજરાત કપરી જીરવવી. તો મિત્રો, આ રીતે આપણે પાંચે કાવ્યપંક્તિઓ કાવ્યના આધારે વ્યવસ્થિત યોગ્ય ક્રમમાં ગોઠવીશું. હવે આગળ જોઈએ પ્રશ્ન 3. મિત્રો, પ્રશ્ન 3 શરૂ કરતા પહેલાં, હજી પણ તમે જો આ ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ મિત્રો મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર ચેનલને શેર, લાઇક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. પ્રશ્ન 3 છે, યોગ્ય વિકલ્પ પસંદ કરો. અહીં મિત્રો આપણને વિકલ્પો આપ્યા છે. પહેલો પ્રશ્ન, મળતા મળી ગઈ મોગેરી ગુજરાત, એટલે તો ઉત્તર આવશે ડ. આપણને અમૂલ્ય ગુજરાત મળ્યું છે, ત્યાં આપણે ખરાની નિશાની કરીશું. આગળ પ્રશ્ન 2, સમંદરના મોતીની છોળે નવરાવતી, તો મિત્રો ઉત્તર આવશે ક. દરિયો મોતી જેવા મોજાની છાલકોથી ગુજરાતને નવડાવે છે. ત્રીજો પ્રશ્ન, ગિરનારી ટૂંકોને ગઢરે ઈડર્યું, ટૂંકો એટલે, તો મિત્રો ઉત્તર આવશે પર્વતના શિખરો. ચોથો વિકલ્પ, નીચેના પૈકી કોનો ઉલ્લેખ કાવ્યમાં થયો નથી, તો મિત્રો ઉત્તર આવશે બ, મેના. તો મિત્રો, આ રીતે આપણે ચારે વૈકલ્પિક પ્રશ્નોના ઉત્તરો લખીશું. આગળ જોઈએ પ્રશ્ન 4. પ્રશ્ન 4 મિત્રો આપણને આપેલો છે, નમૂના મુજબ તીર દોરી શબ્દકોશના ક્રમમાં ગોઠવો. તો મિત્રો, આ રીતે આપણે અહીં શબ્દકોશના ક્રમમાં ઉત્તરો લખવાના છે. તો આ પ્રમાણે લખીશું, અમૃતથી તીર લગાવી છે આંખ સુધી. હવે આંખથી ઉત્તર આવશે ગાંધી, ગાંધીથી ઉત્તર આવશે ચરોતર, ચરોતરથી ઉત્તર આવશે ચોરવાડ, ચોરવાડથી ઉત્તર આવશે ડુંગર, ડુંગરથી ઉત્તર આવશે નમણી, અને નમણીથી ઉત્તર આવશે નીર, અને નીરથી ઉત્તર આવશે સારસ. તો મિત્રો, આ રીતે એક પછી એક તીર દોરતું જવાનું છે, અને કયા શબ્દ પછી કયો શબ્દ આવશે તે રીતે આપણે તીર દોરીશું.
નીચે મિત્રો તમને ઉત્તર લખીને પણ આપ્યા છે. અમૃત, આંખ, ગાંધી, ચરોતર, ચોર, ડુંગર, નમણી, નીર અને સારસ. તો આ રીતે તમે તમારી સ્વાધ્યાયન પોથીમાં પ્રશ્નોના ઉત્તરોને, શબ્દોને એક પછી એક તીર લગાવી ક્રમશઃ ગોઠવી દેજો. હવે આગળ વધીએ. પ્રશ્ન નંબર 5. પ્રશ્ન 5 છે મિત્રો, લીટી દોરેલ શબ્દને સમાનાર્થી શબ્દ કૌંસમાંથી શોધો અને લખો. પહેલો શબ્દ આપણને લીટી આપી છે, ભારતની ભૂમમાં ઝાંઝેરી ગુજરાત. શબ્દ આપ્યો છે ભૂમ, તો કૌંસમાંથી ઉત્તર આવશે ભૂમિ, તેનો સમાનાર્થી શબ્દ. પ્રશ્ન 2, રેવાના અમૃતના મરમર ધરાવતી, રેવા શબ્દ છે, તેનો સમાનાર્થી શબ્દ નર્મદા. કૌંસમાંથી શોધી ઉત્તર લખીશું નર્મદા. ત્રીજું, સમંદરના મોતીની છોળે નવરાવતી, શબ્દ છે સમંદર, તો કૌંસમાં ઉત્તર આપ્યો છે સાગર, ઉત્તર લખીશું સાગર. ચોથું, પાવાને ટોડલે માં કાળી મૈયા, મૈયાનો સમાનાર્થી શબ્દ માતા. કૌંસમાંથી શોધી માતા શબ્દ લખીશું. પાંચમો, ગાંધીની ગુજરાત કપરી જીરવવી, શબ્દ છે કપરી, તો કપરીનો સમાનાર્થી શબ્દ થશે મુશ્કેલ. કૌંસમાંથી ઉત્તર લખીશું મુશ્કેલ. તો મિત્રો આ રીતે જે શબ્દ નીચે લીટી કરી છે તેનો સમાનાર્થી શબ્દ કૌંસમાંથી શોધી વ્યવસ્થિત લખીશું. આગળ જોઈએ પ્રશ્ન 6. પ્રશ્ન 6 આપે છે મિત્રો, તેને આપણને સૂચના આપી છે, નીચેના ભાવ દર્શાવતી પંક્તિ લખો. પહેલે આપણને ભાવ આપ્યો છે, સાગર કિનારે દરિયાના મોજારૂપી મોતીની છાલકોથી નવડાવે છે, તો કવિતાની પંક્તિ આ આવશે, સમંદરના મોતીની છોળે નવરાવતી. બીજું, હૈયાનો પ્રેમ પાઈને સદા હિત વરસાવતી રહે છે, કાવ્ય પંક્તિ મિત્રો આ આવશે, હૈયાના હીરપાઈ હિત ભરી નીતરે. ત્રીજી આપણે ભાવાર્થ આપ્યો છે, જળકાંઠે સારસ બિલડી સુખમાં ડૂબેલી જોવા મળે છે, તો કાવ્ય પંક્તિ આ આવશે, નિરતિર સારસશા સુખ ડૂબ્યા જોડલી. તો મિત્રો આ રીતે ત્રણેય કાવ્ય પંક્તિઓ કાવ્યના આધારે સમજી તેનો ભાવાર્થ આપેલો છે, આપણે તે કાવ્ય પંક્તિ લખીશું. આગળ જોઈએ પ્રશ્ન 7. મિત્રો પ્રશ્ન 7 શરૂ કરતા પહેલા, હજી પણ તમે ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ મિત્રો ચેનલને શેર, લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. અને મિત્રો તમને મેહુલ માવાણી એજ્યુકેશન અને કલ્ચર ચેનલ કેવી લાગે છે તે અંગે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ જરૂરથી કરજો. જોઈએ પ્રશ્ન 7. પ્રશ્ન 7 આપે છે મિત્રો, પ્રશ્નોના ઉત્તરો આપો. પહેલો પ્રશ્ન, ગુજરાત મોરી મોરી રે, આ પંક્તિ વારંવાર શા માટે વપરાઈ હશે? ઉત્તર, કાવ્યમાં કવિ ગુજરાત પ્રત્યેનો પ્રેમ રજૂ કર્યો છે. ગુજરાતની વિશિષ્ટ ભૂગોળ અને તેનો ભવ્ય ઇતિહાસના ઉલ્લેખથી કવિએ અહીં પ્રત્યેક ગુજરાતીના હૃદયમાં વહી રહેલા સ્થળપ્રેમને જાગૃત કર્યો છે. અને કવિએ પોતાને નસીબદાર માને છે કે તે અતિપ્રિય અને મળવી મુશ્કેલ એવી ગુજરાત જન્મભૂમિ છે, માટે ગુજરાત મોરી મોરી શબ્દ વારંવાર વપરાયેલો છે. તો મિત્રો આ રીતે ઉત્તર લખી શકો છો. તમારા મનમાં કોઈ નવા વિચારો હોય તો તે પણ તે તમે ઉમેરી ઉત્તર લખી શકો છો. આગળ પ્રશ્ન 2. પ્રશ્ન 2 છે, ગાંધીની ગુજરાત કપરી જીરવવી, એમ શા માટે કહેવાયું છે? ઉત્તર, મહાત્મા ગાંધીના કાળમાં સ્વતંત્રતા માટે પરદેશી સરકાર સામે જે મોરચા મંડાણા, ઘણા આંદોલનો થયા, તેથી પ્રજાના જીવનમાં જે સંઘર્ષવાળું વાતાવરણ જન્મ્યું તે ખૂબ જ કઠિન હતું, તેથી તે સમયમાં જીવવું ઘણું કપરું હતું, માટે એવું કહેવાયું છે, ગાંધીની ગુજરાત કપરી જીરવવી. આગળ વધીએ. હવે પ્રશ્ન 8 જોઈએ. પ્રશ્ન 8 આપેલું છે મિત્રો, આપેલા શબ્દ વિશે 3 વાક્યો લખો. અહીં ઉદાહરણ આપ્યું છે ગુજરાત, તો મિત્રો ગુજરાત ઉપરથી 3 વાક્યો બનાવ્યા છે. ગુજરાત ભારતની પશ્ચિમ દિશાએ આવેલું રાજ્ય છે. ગુજરાત રાજ્યનું પાટનગર ગાંધીનગર છે. અને ત્રીજું, મને ગુજરાતમાં રહેવું ગમે છે. હવે મિત્રો આપણને અહીં 6 શબ્દો આપ્યા છે, તે 6 શબ્દો વિશે આપણે 3-3 વાક્યો લખીએ. મિત્રો વાક્યો તમે તમારી રીતે વિચારીને પણ લખી શકો છો, અથવા અહીં આપેલો નમૂનારૂપ ઉત્તર નોંધી તમારું વાક્ય, તમારો પ્રશ્નનો ઉત્તર પૂર્ણ કરી શકો છો. જોઈએ. પહેલો શબ્દ છે મોતી. મોતી ઉપરથી 3 વાક્યો. મોતી કિંમતી હોય છે, મોતીઓની માળા બને છે, મોતી દરિયામાંથી મળે છે. આગળ જોઈએ બીજો શબ્દ, વાડી. ગામમાં ઘણી મોટી વાડી છે. વાડીમાં સૌથી વધારે આંબલીના ઝાડ છે. વાડીમાં
ઝાડ પર ઘણા પક્ષીઓ બેઠા છે. તો મિત્રો, આ રીતે તમે પણ તમારી રીતે વિચારીને વાક્યો બનાવી શકો છો. આગળ, દરિયો. ગુજરાતનો દરિયા કિનારો સૌથી લાંબો છે. માંડવીનો દરિયા કિનારો રેતાળ છે. અને ત્રીજું, દીવના દરિયા કિનારે સહેલાણીઓ આવે છે. આગળ ચોથો શબ્દ છે આંખ. આંખ ઉપરથી વાક્ય બનાવીએ. છોકરીની આંખમાં આંસુ હતા. બીજું વાક્ય, વિદ્યાર્થીઓ. વિદ્યાર્થીની આંખ માંજરી છે. અને ત્રીજું વાક્ય, રાત્રિના અંધારામાં કોઈ પશુની આંખો ચમકતી હતી. આગળ જોઈએ, પાંચમો શબ્દ છે પાણી. પાણી ઉપરથી આપણે વાક્ય બનાવીએ. વરસાદનું પાણી મીઠું હતું. બીજું, કૂવામાં ખૂબ થોડું પાણી હતું. અને ત્રીજું, નદીમાં સ્વચ્છ પાણી વહે છે. છેલ્લો શબ્દ છે નકશો. નકશા ઉપરથી આપણે વાક્યો બનાવીએ. દીપિકા પાસે ગુજરાતનો નકશો છે. શાળામાં ભારતનો રાજકીય નકશો લટકતો હતો. અને ત્રીજું વાક્ય, પરીક્ષામાં વિશ્વના નકશા વિશે પ્રશ્નો પૂછાયા હતા. તો મિત્રો, આમ છ શબ્દો આપ્યા છે. તમે તમારી રીતે વિચાર કરીને પણ ખૂબ જ નાના પરંતુ વ્યવસ્થિત વાક્યો તમારી જાતે બનાવી શકો છો. હવે આગળ છેલ્લો પ્રશ્ન, પ્રશ્ન નવ. પ્રશ્ન નવ છે મિત્રો, ગુજરાતનું ગૌરવગાન કરતું હોય એવું અન્ય કોઈ ગીત કે કાવ્ય મેળવી 5-7 પંક્તિઓ લખો. મિત્રો, ગુજરાતના ગૌરવ વિશે તમને જે બીજું કાવ્ય મળે, બીજું ગીત મળે, તે તમારે અહીં નોંધવાનું છે. તો મિત્રો, અહીં નમૂનારૂપ ઉત્તર આપ્યો છે. જય જય ગરવી ગુજરાત, દીપે અરુણ પ્રભાત, ધ્વજ પ્રકાશ છે જળહળ કસુંબી, પ્રેમ શૌર્ય અંકિત, તું ભણાવ ભણાવ નિજ સંતતિ, સૌને પ્રેમ ભક્તિની રીત, ઊંચી તુજ સુંદર જાત, જય જય ગરવી ગુજરાત. તો મિત્રો, આ રીતે અહીં નમૂનારૂપ ઉત્તર આપ્યો છે. તમને જે કાવ્ય ગમતું હોય, તમને કોઈ નવું કાવ્ય મળે, નવું ગીત મળે, તો તે પણ તમે અહીં નોંધી શકો છો. તો મિત્રો, આ રીતે આપણે એકમ 15 આપ્યો છે, ગુજરાત મોરી મોરી રે, તે એકમના સ્વાધ્યાય પોથીના પ્રશ્ન નંબર 1-9 અહીં મિત્રો તમને વિગતે વ્યવસ્થિત સમજાવેલા છે. આશા રાખું છું કે તમને તમામ પ્રશ્નોના ઉત્તરો સમજાઈ ગયા હશે અને આ વિડીયો ગમ્યો હશે. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ મિત્રો વિડીયોને શેર કરજો. વિડીયોની લિંક તમે તમારા અન્ય મિત્રો સુધી પણ પહોંચાડજો, જેથી તેઓ પણ આ ઉત્તરોથી માહિતગાર થાય. જોડે જોડે વિડીયોને લાઇક જરૂરથી કરજો. વિડીયો કેવો લાગ્યો તે અંગે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂરથી કરજો. અને કોઈ પણ પ્રશ્ન ના સમજાય તો પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો, જેથી નવા વિડીયો લઈને આવું તો તમારા તે પ્રશ્નોના ઉત્તરો આપી શકું. અને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં, એટલે કે વિડીયોની નીચે આપેલું સબસ્ક્રાઇબનું લાલ બટન દબાવી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, જેથી નવા વિડીયો લઈને આવું તો તમારા સુધી ઝડપથી પહોંચી શકું. તમારો ખૂબ ખૂબ આભાર.